ગુજરાત સરકારનું હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા ગૃહમંત્રીને લઈને કરાયેલી ટિપ્પણીને તેમણે સસ્પેન્ડ કરાયા છે, જેને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તો સુરતમાં સુરેશિયાર જિલ્લા કોંગ્રેસ સમિતિ બક્ષી પંચના ચેરમેન કપલેશ બારોટ સહિતના કોંગ્રેસીઓએ કલેક્ટરાલય પહોંચીને આવેદનપત્ર આપી પૂંજાભાઈ વંશનું સસ્પેન્ડ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. કલ્પેશ બારોટ, પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ બક્ષી પંચ. બે દિવસ પહેલાં જ ગુજરાત વિધાનસભામાં ગુજરાતની જે હાલની જે પરિસ્થિતિ છે, રાજ્યના ગૃહમંત્રી અને સરકાર સદંતર નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે અમારા સિનિયર અને લોકલાડીલા ધારાસભ્ય પૂજા વંશે જ્યારે સંસદમાં વિધાનસભામાં રજૂઆત કરી ત્યારે ભાજપે પોતાની જોખમી બતાવી અને તેઓને 7 દિવસમાં સસ્પેન્ડ કર્યા છે. એ માટે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ બક્ષી પંચના નિજા હેઠળ અમારો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. અમારે એ જ માગણી છે કે ભાજપે પોતાની તાનાશાહી જે ખોટી રીતે સસ્પેન્ડ કર્યા છે, તાકીદે સસ્પેન્ડ રદ કરવામાં આવે એ અમારી માગણી છે. અને જો એ માગણી સામવામાં ના આવશે તો આગામી દિવસોમાં પ્રદેશ સમિતિના આદેશ અનુસાર અમે હજુ વધારે આક્રમક આંદોલન કરીશું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હોય, જેને લઈને સસ્પેન્ડ રદ કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.